રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં આરોપી તરીકે સાબરકાંઠાના વડાલીના શખ્સનું નામ ખુલતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે સમગ્ર અનાજ કૌભાંડ પ્રકરણનો પર્દાફાશ કર્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા ઇરફાન ખાન મેમણ નામના શખ્સ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં સંડોવણી મામલે ફરિયાદ નોંધાતા સમગ્ર વડાલી પંથકમાં હડકંપ મચી ગયો હતો અને ઇરફાન ખાન પઠાણ દુકાન બંધ કરીને રફુચક્કર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ વડાલીના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા ઇરફાન ખાન મેમણની સસ્તા અનાજની દુકાનની તપાસ કરવા જણાવ્યું હતું, પરંતુ સ્થળ તપાસ કરતાં દુકાન બંધ હાલતમાં જોવા મળી હતી. ત્યારે સ્થળ ઉપર જ પંચનામું કરવામાં આવ્યું હતું. ત્યારે તે દુકાનના કાર્ડધારકોને સમયસર અનાજ મળી રહે તેના માટે વૈકલ્પ વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. ધ્રુવ મારી, ZSTV, વડાલી. આજે કે રાજ્યવ્યાપી અનાજના કૌભાંડમાં વડાલી દુકાનદાર મેમણ ઇરફાન ખાનભાઈ સુલેમાનભાઈની દુકાન પણ એમાં એમનું નામ આવેલું છે. એ દુકાનની મુલાકાત લેતો બંધ હાલતમાં અમને જણાઈ આવેલી છે, તેનું પંચનામું અમે કરેલું છે. આ દુકાન અત્યારે બંધ છે, પરંતુ વડાલીના જે કાર્ડ ગ્રાહકો છે એમને તાત્કાલિક ધોરણે બીજી દુકાને માલ આપવા અંગેની જોગવાઈ કરી અને શરૂઆત કરવામાં આવશે, એટલે કાર્ડ ગ્રાહકોને માલ મળવાનું કોઈ તકલીફ પડશે નહીં. સાથે સાથે નિર્માણ કલેક્ટર સાહેબે એ દુકાનની તપાસણી આપી છે. મેં ડેપ્યુટી મામલતદારોની ટીમો બનાવી અને ગામમાં કાર્ડ ગ્રાહકોને પૂરતો જથ્થો મળ્યો છે કે કેમ એ અંગે પણ તપાસણી હાલ ચાલુમાં છે.